હેલો એવરી વન વેલકમ ટુ એજ્યુકેર આજે છે આઠ ડિસેમ્બર બે હજાર અઢાર અને આજે આપણે વાત કરવાના છીએ આઠ ડિસેમ્બરના પરીક્ષાને ઉપયોગી એવા કરંટ અફેર્સના પ્રશ્નો વિશેની તો વિડીયો શરૂ કરવું એ પહેલાં વાત જણાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો તો વિડીયોને શરૂ કરતાં પહેલાં કાલના વિડીયોમાં વચ્ચે પૂછવામાં આવેલા પ્રશ્નો અને છેલ્લે પૂછવામાં આવેલા પ્રશ્નોના જે વિદ્યાર્થીએ સાચા જવાબ તેના સર્ચને આધારે જણાવ્યા છે બીજી વસ્તુઓ પણ સર્ચ કરીને જણાવી છે તેના અમે જે કમેન્ટ બોક્સમાં જણાવ્યા હતા વિદ્યાર્થી મિત્રોના એના સ્ક્રીનશોટ પાડીને અહીંયા આગળ રાખેલ છે હું એવું ઈચ્છું છું કે જેમ બને તેમ જા વિદ્યાર્થીઓ આ પ્રમાણે પાર્ટિસિપેટ કરે આ બધા વિદ્યાર્થીઓએ જે રીતે જવાબ આપ્યા છે તે રીતે સર્ચ કરીને તેને જેટલી માહિતી ખબર હોય તે બધી માહિતી અહીંયા આગળ લખે જેથી કરીને બીજા કમેન્ટ આપનારા જે કમેન્ટ આપનારા વિદ્યાર્થી મિત્રો છે તે પણ પોતાનું જ્ઞાન કમેન્ટ બોક્સમાંથી જ વધારી શકે અને એક કોમ્યુનિટી ફોરમ જેવું ત્યાં આગળ ક્રિએટ થઈ જાય એટલા માટે વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ કરે અને વિડીયો શરૂ કરવું એ પહેલાં આપણે જે અનએકેડમીની વાત કરી હતી તો ત્યાં આગળ રેગ્યુલર કોર્સ શરૂ થઈ ગયેલા છે જે વિદ્યાર્થીઓ જોઈન કરેલા છે તે લાભ લઈ રહ્યા છે અત્યારે અને જેણે નથી જોઈન કર્યું તે આ એપ ડાઉનલોડ કરીને મારું પ્રોફાઇલ સર્ચ કરીને ત્યાંથી મને ફોલો કરી શકે છે અને આ વિડીયોની નોટિફિકેશન પણ મેળવી શકે છે અને અમે એવું વિચારીએ છીએ કે જલ્દી જ આ પ્લેટફોર્મ ઉપર અનએકેડેમી ઉપર પોલિટી અને ઇકોનોમીના લેક્ચર પણ શરૂ કરી દેવામાં આવે તો જે વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ છે ત્યાંથી જોઈન થઈ શકે છે તો એની વે આપણે પહેલો પ્રશ્ન જોઈશું પહેલો પ્રશ્ન છે બસો એરક્રાફ્ટ હોય તેવી ભારતની પ્રથમ એરલાઇન્સ કઈ છે તો બસો એરક્રાફ્ટ ધરાવતી ભારતની પ્રથમ એરલાઇન્સ બની ગઈ છે ઇન્ડિગો પિક્ચરમાં દેખાડેલ છે ઇન્ડિગો અહીંયા આગળ તો ઇન્ડિગો પાસે ઇન્ડિગો એક એવી જે પ્રાઇવેટ કંપની છે બસો એરક્રાફ્ટ ધરાવતી હોય એવી ભારતની પ્રથમ ઇન્ડિગોની વધુ વાત કરીએ તો તેની સ્થાપના થઈ હતી બે હજાર પાંચમાં અને તેના ફાઉન્ડર છે રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ અને આનું હેડક્વાર્ટર આવેલું છે ગુરુગ્રામમાં ગુરુગ્રામ ક્યાં આગળ આવેલું છે હરિયાણામાં અને જે ડોમેસ્ટિક માર્કેટ આપણે જેટલા કસ્ટમર છે જેટલા જે હવાઈ ક્ષેત્ર હવાઈ ક્ષેત્રે ઉડ્ડયન કરનાર અને પ્રવાસ કરનાર કસ્ટમર છે તેમાંથી એકતાલીસ પોઈન્ટ ત્રણ ટકા કસ્ટમર છે એ ઇન્ડિગોને પ્રિફર કરે છે ડોમેસ્ટિકમાં આટલું તેનો શેર કેપ છે અને હરિયાણાની વાત આવી છે તો હરિયાણાના તમને સીએમ ગવર્નરનું નામ અને તેની રાજધાની અને તેના વિશે જે પણ કાંઈ ખબર હોય તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે આ વસ્તુની વારંવાર ડિસ્કશન કરતા હોઈએ આપણે આ વિડીયોના આ જે પ્રશ્ન છે તેને છેલ્લે ડિસ્કસ નહીં કરીએ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે કેમકે આ તો કોમન પ્રશ્ન છે આપણે પૂછતા જ હોય છીએ ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું હાલમાં ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ બન્યા છે તો ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર બન્યા છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ એ ભારતના નવા સીઈ બન્યા છે તો અહીંયા આગળથી એક પ્રશ્ન એ થાય કે અત્યારે તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય સુબ્રમણ્યમને નિયુક્ત કરવામાં આવ્યા તો આની પહેલાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ હતા તો એ તમે કમેન્ટ બોક્સમાં જણાવી રાખો આપણે વિડીયોના અંતમાં તેને ડિસ્કસ કરી લેશું અને ક્રષ્ણામૂર્તિ સુબ્રમણ્યમ વિશે વાત કરીએ તો ત્રણ વર્ષ સુધી તે ભારતના સીઈ એ રહેશે અને હાલ તે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને કયા કયા વિષયના તજજ્ઞ છે બેન્કિંગ ઇકોનોમિક પોલિસી વગેરે વિષયોના તે તજજ્ઞ છે તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિશ્વના સૌથી વિકસતા ટોપ ટેન શહેરોમાં ગુજરાતનું ક્યુ શહેર પ્રથમ ક્રમે આવ્યું વિશ્વના સૌથી વિકસતા ટોપ ટેન શહેરમાં ગુજરાતનું સુરત શહેર એ સૌ પ્રથમ સ્થાને આવ્યું છે અને વાત કરીએ આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો હતો તેની તો આ રિપોર્ટ ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને બીજી એક વાત કે આ રિપોર્ટને બહાર પાડ્યો તો એમાં ટોપ ટેન શહેરોની જે આપણે વાત કરીએ તો ટોપ ટેન શહેરો એ બધા ભારતના જ છે જેમાંથી પહેલું નંબર આપણે ત્રણની વાત કરીશું ટૉપ થ્રીની બાકીના તમે અહીંયા આગળથી જોઈ શકો છો પહેલું સુરત બીજું આગ્રા અને ત્રીજું બેંગ્લોર આ પ્રમાણે આને ક્રમ પ્રાપ્ત કર્યા છે હવે અહીંયા આગળથી આપણે આ જે પહેલું સુરત આવ્યું છે ગુજરાતનું જે શહેર છે તે પહેલાં નંબરે આવ્યું છે તો એક વસ્તુ પૂછવાનું મન થાય કે ભાઈ આ સુરત છે તેને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંતર્ગત કઈ કંપનીએ દત્તક લીધેલું છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો એકદમ કહેવાય ને જી કેનો પ્રશ્ન છે પૂછાવાની શક્યતા રહી શકે છે તો તમને જો ખબર હોય આ પ્રશ્નનો જવાબ કે કઈ કંપનીએ તેને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દત્તક લીધેલું છે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવો અને બાકી તો આપણે વિડીયોના અંતમાં આ પ્રશ્નનો જવાબ મેળવી જ લેશું તો વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોજો જેથી કરીને તમને પણ આ પ્રશ્નનો જવાબ આવડી જાય અંત સુધીમાં ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અંતર્ગત કેટલા પ્રોજેક્ટ મંજૂર કર્યા નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અંતર્ગત બસો ચોપન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને આ જે પ્રોજેક્ટનું બજેટ છે કુલ ચોવીસ હજાર કરોડનું છે આ પહેલાં સોળ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી આ જે નમામી ગંગે આજે આપણે આ મલ્ટી અમરેલા પ્રોજેક્ટ કહી શકાય નેશનલ મિશન ફોર ક્લીન ગંગાને કેમકે આની અંદર ઘણા બધા નાના નાના પ્રોજેક્ટ પણ ચાલે છે જેનો મુખ્ય ધ્યેય શું છે ગંગા નદીનું શુદ્ધિકરણ હવે આની અંદર નમામી ગંગે કરીને એક પ્રોજેક્ટ ચાલે છે તો તેમાં હમણાં વીસ પચીસ દિવસ પહેલાં કે મહિના દિવસ પહેલાં સોળ નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી ને હાલમાં બસોને ચોપન નવા પ્રોજેક્ટને મંજૂર કરાયા છે ગંગાને આપણે વાત કરીએ તેમ સ્વચ્છ રાખવા માટે આ પ્રોજેક્ટ કાર્યરત છે અને આની જાહેરાત ક્યાં થઈ હતી તો કે ઇન્ડિયા વોટર ઇમ્પેક્ટ સમિટમાં ક્યાં મળી હતી તે નવી દિલ્હીમાં ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી હતી અને જે આ જે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા છે તો તે કેની અંતર્ગત રહીને કાર્ય કરે છે પાણી સંપત્તિ ગંગા જીર્ણોદ્ધાર અને નદી વિકાસ મંત્રાલય હેઠળ રહીને પોતાનું કાર્ય કરે છે અને આના મંત્રી છે નીતિન ગડકરી ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વમાં સૌ પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઈ બાઈક કયા દેશમાં બનાવવામાં આવી આ પ્રકારની થ્રી પ્રિન્ટેડ ઈ બાઇક અહીંયા આગળ આપણે પિક્ચર રાખેલું છે પિક્ચરમાં તમે જોઈ શકો છો આવા પ્રકારની બાઇક એ જર્મનીમાં બનાવવામાં આવી છે હવે જર્મનીમાં આ કઈ કંપની દ્વારા બનાવવામાં આવી હતી તો અહીંયા આગળ નામ લખેલ છે બિગ રેપ કંપની દ્વારા આને ડેવલપ કરવામાં આવી હતી અને ડિઝાઇન કરવામાં આવી હતી અને આ કંપનીએ નેરા થ્રી પ્રિન્ટરના ઉપયોગથી આને બનાવી હતી અને પર્યાવરણને હિતાવક નીવડે એ એ માટે આનું નિર્માણ કરવામાં આવ્યું હતું આપણને ખબર છે કે અત્યારે જે આ અસ્મિગત બણતણોથી જેટલા પણ વાહનો ચાલે છે તે પર્યાવરણ ઉપર કેટલી માઠી અસર પહોંચાડે છે તો હવેનો જે યુગ આવશે તેમાં ઇલેક્ટ્રોનિકથી ચાલતા વાહનો ઇલેક્ટ્રોનિક જે છે ઇલેક્ટ્રિસિટી છે તેનાથી ચાલતા વાહનો અને સૂર્યપ્રકાશથી ચાલતા વાહનોનો એક દોર કહેવાય ને કે શરૂ થવાનો છે અત્યારે બધું રિસર્ચ ચાલે છે તેની ઉપર તો એના ભાગરૂપે જર્મનીની કંપનીએ આ બાઇકનું નિર્માણ કર્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વમાં પ્રથમ વખત ટેલી રોબોટિક સર્જરી અમદાવાદના કયા ડોક્ટર દ્વારા કરવામાં આવી અમદાવાદના ડૉક્ટર તેજસ પટેલ પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે તેઓ અને તેના દ્વારા આ ડોક્ટર પોતે ગાંધીનગરમાં હતા અને ગાંધીનગરમાંથી રહીને તેણે અમદાવાદની એક હોસ્પિટલ છે તો ત્યાં આગળ આ ખાલી ઇન્સ્ટ્રક્શન આપીને રોબોટ દ્વારા સર્જરી કરાવી હતી અને સક્સેસફુલ સર્જરી હતી અને આપણે વાત કરીએ તો વિશ્વમાં આ પ્રકારની પ્રથમ વખત સર્જરી થઈ છે આપણે અમદાવાદથી ગાંધીનગરનું ડિસ્ટન્સ આપણને બધાને ખબર જ હોય કે બત્રીસ કિલોમીટર ત્રીસ બત્રીસની અરાઉન્ડ થાય તો ગાંધીનગરથી રહીને તેણે અમદાવાદમાં ઇન્સ્ટ્રક્શન આપતા ગયા અને તે પ્રમાણે સર્જરી થતી ગઈ રોબોટ દ્વારા તો આ પ્રકારની પ્રથમ સર્જરી બની છે અને કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદય રોગના નિષ્ણાંત ત્યાર પછી છે કરંટ અફેર્સના વન લાઇનર રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે તો તમે રાજસ્થાન અને તેલંગાણાના સીએમ ગવર્નર અને તેની રાજધાનીનું નામ કમેન્ટ બોક્સમાં લખી શકો છો વાત કરીએ આ બંને રાજ્યોના સીટ વિશેની તો રાજસ્થાનમાં એકસો ને સીટ માટે મતદાન થશે જ્યારે તેલંગાણામાં એકસો ને ઓગણીસ સીટ માટે મતદાન થશે તેલંગાણા હમણાં જ બે હજાર તેરમાં તેનું નિર્માણ થયું છે આંધ્રપ્રદેશમાંથી અને આ આ રાજ્યએ પેલા પોતાની જે વિધાનસભા છે તેનું વહેલું વિસર્જન કરી નાખ્યું હતું નવ મહિના પહેલાં ચૂંટણી વહેલી થાય તે પર્પઝથી તેણે વિસર્જન કરી નાખ્યું હતું પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો પણ નહોતો થયો ત્યાં એનું વિસર્જન કરી નાખવામાં આવ્યું અને મતગણતરીની વાત કરીએ તો પાંચેય રાજ્યોની જે ચૂંટણી થવાની છે અથવા તો વારાફરતી વારા જેની ચૂંટણી થશે અગિયાર ડિસેમ્બરના રોજથી તેની મતગણતરી શરૂ થશે અને રાજસ્થાન અને તેલંગાણાનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈએ તો રાજસ્થાન પડે છે પશ્ચિમ ભારતમાં ને રાજસ્થાનને ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબની બોર્ડરો ટચ થાય છે અને વાત કરીએ તેલંગાણાની તો એકા ત્રિકોણ જેવો ભાગ છે તેલંગાણા અને તેલંગણા દક્ષિણ દક્ષિણ ભારતમાં આવેલું છે અને તેલંગાણાને આંધ્રપ્રદેશ કર્ણાટકા મહારાષ્ટ્ર છત્તીસગઢ અને ઓડિશા રાજ્યની સરહદો ટચ કરે છે ત્યાર પછી છે આઈઆઈટી ખડગપુરની ટીમે ફેફસાના કેન્સરના લક્ષણને પારખવા માટેનું સાધન વિકસાવ્યું આઈઆઈટી ખડગપુર આઈટી ખડગપુરની વાત વાત કરીએ પહેલાં તો એક પ્રશ્ન બની જાય કે આઈઆઈટી આપને બધાને ખબર છે કે જે ટેકનિકલ એજ્યુકેશન છે અને ટેકનિકલ રિસર્ચ છે તે બધી સંસ્થાઓમાં આઈઆઈટીઝ છે જેટલી પણ આઈઆઈટીઝ છે તે અગ્રગણ્ય ગણાય છે ભારતની અંદર તેનું આગવું સ્થાન છે હવે વાત કરીએ આઈઆઈટી તો ઘણી બધી આવેલી છે બરાબર તો સૌ પ્રથમ વખત કઈ આઈઆઈટીનું સ્થાપના થઈ હતી કઈ આઈઆઈટીની સૌ પ્રથમ વખત સ્થાપના થઈ હતી અને કઈ સાલમાં થઈ હતી તો તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો વિડીયોના અંતમાં આપણે આ પ્રશ્નનો પણ ડિસ્કશન કરી લેશું ત્યાર પછી છે કેનિયાના મેરેથોન રનર એલિયુડ કિપચોગ અને કોલંબિયાની જમ્પર કેટરીન ડબલ એ એફ દ્વારા શ્રેષ્ઠ એથ્લેટ જાહેર કરવામાં આવ્યા અહીંયા આગળ જે આઈ ડબલ એ એફ છે તેનું પૂરું નામ પણ લખેલું છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન ત્યાર પછીનો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરનાર લક્ઝમબર્ગ દેશ વિશ્વનો પ્રથમ દેશ બનશે અને આ લક્ઝમબર્ગ દેશ છે તે બે હજાર વીસ સુધીમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જાહેર વપરાશ માટેનું તેને ફ્રી કરી નાખવામાં આવશે અને પર્પઝ શું છે પબ્લિક ટ્રાન્સપોર્ટને ફ્રી કરવા માટેનો તો જો પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી હશે તો કોઈ વ્યક્તિ પોતાની ગાડી વાપરશે નહીં કેમ કે તેની અંદર તો ફ્યુલ જે પુરાવાનું હોય છે તો તેના પૈસા પોતે જાતે ભરવા હોય છે તો માણસની મોનોપોલીને આધારે સરકાર કાર્ય કરે છે અહીંયા આગળ એટલે તેણે આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેને ફ્રી કરી નાખ્યું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી જર્મનીમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી છે ટ્રેન અને જે ટ્રાન્સપોર્ટ બીજું છે રોડ ટ્રાન્સપોર્ટ તે પબ્લિક ટ્રાન્સપોર્ટનામાં કોઈ પણ સાધનો છે તે જર્મનીની અંદર પણ ફ્રી છે ત્યાર પછી છે એમ્સનો છેતાલીસમો વાર્ષિક દિક્ષાંત સમારોહ નવી દિલ્હીમાં યોજાયો એઇમ્સનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી રીતે આપણે વાત કરીએ આઈઆઈટીની આઈઆઈટી ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રે આગળ પડતી છે તો એવી જ રીતે મેડિકલમાં કોઈ રિસર્ચની વાત હોય સારવારની વાત હોય કે પછી મેડિકલ સર્વિસીસની વાત હોય તો તેમાં અગ્રગણ્ય જે ઇન્સ્ટિટ્યૂટ છે દેશની અંદર તે છે એમ્સ અને બીજી એક જીકેનો પ્રશ્ન પણ જાણી લઈએ તો હમણાં જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું તેનું નિધન પણ એઇમ્સ દિલ્હી ખાતે થયું હતું કદાચને એવો જીકેનો પ્રશ્ન પૂછી લે તો આપણા માટે બેનિફિટરૂપ સાબિત થઈ શકે એટલે આ પ્રશ્નોનો તમારે જવાબ યાદ રાખી લેવો જોઈએ અને જે આ દીક્ષાંત સમારોહ હતા તેના મુખ્ય અતિથિ હતા વેંકૈયા નાયડુ તમે જણાવી શકશો કમેન્ટ બોક્સની અંદર કે વેંકૈયા નાયડુ છે એ કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો આપણે વિડીયોના અંતમાં પ્રશ્નનો જવાબ મેળવી લેશું અને એમ્સ છે એ કયા મંત્રાલય હેઠળ આવે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ તે આવે છે જેના કેન્દ્રીય મંત્રી છે જગતપ્રકાશ પ્રકાશ નડ્ડા ત્યાર પછી છે દક્ષિણ કોરિયાની કંપની કિયા મોટર્સે આંધ્રપ્રદેશ સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા દક્ષિણ કોરિયાની જે કંપની છે આંધ્રપ્રદેશની અંદર પોતાની કંપની સ્થાપશે આ જે કિયા મોટર્સ છે તે અહીંયા આગળ પોતાની યુનિટ સ્થાપશે જેથી કરીને આંધ્રપ્રદેશના જે બેરોજગારો છે તેને પણ નોકરીની તકો ઊભી થાય અને આંધ્રપ્રદેશની અંદર આ પ્રકારનું જે ઇલેક્ટ્રોનિક વાહનોનું ઉત્પાદન શરૂ થાય તે હેતુથી એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશના જે સીએમ ગવર્નર અને તેની રાજધાનીનું નામ છે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ત્યાર પછી જે વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે બધાના જવાબ અહીંયા આગળ લખેલ છે એક પ્રશ્ન હતો કે ભાઈ અગાઉના મુખ્ય આર્થિક સલાહકાર કોણ હતા તો તે હતા અરવિંદ સુબ્રમણ્યમ અને આપણે સુરતની વાત કરીએ તે કે સુરતને ભાઈ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કઈ કંપની દ્વારા દત્તક લેવામાં આવ્યું હતું તો તે કંપનીનું નામ છે માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ દ્વારા સુરતને દત્તક લેવામાં આવ્યું છે અને દેશની જે પહેલાં નંબરની આઈઆઈટી છે સૌ પ્રથમ જેની સ્થાપના થઈ હતી આઈઆઈટીની તો તે હતી આઈઆઈટી ખડગપુર પ્રશ્નનો પ્રશ્ન જે પોતાનો જવાબ બની ગયો અહીંયા આગળ ત્યાર પછી એક પૂછ્યું કે ભાઈ વેંકૈયા નાયડુ કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ છે તો તે તેરમા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે તો અહીંયા આગળ જેટલા પણ કરંટના પ્રશ્નો છે અને કરંટના લાઇનર્સ છે તે પૂરા થાય છે કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો તો ઇસરોના અત્યાર સુધી સૌથી વધુ વજનવાળા ઉપગ્રહનું નામ શું છે તો તેનો સાચો જવાબ આવશે જી સેટ ઇલેવન ત્યાર પછીનો એક પ્રશ્ન છે આજના વિડીયો માટે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે પ્રશ્ન છે વર્લ્ડ સોઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા છે જે સાચો જવાબ હોય તમને લાગતો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને આ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે અને દિવસની જો વિશેષતા તમને લખવાની ઈચ્છા થાય તો તે પણ કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો તો અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે એને શેર કરો વિડીયોમાં લાઈક કરો અને પ્લસ તમારી પાસે જે જે એજ્યુકેશન ચેનલ છે તમે જે જે એજ્યુકેશન ચેનલના મેમ્બર છો વોટ્સએપની અંદર કે ટેલિગ્રામની અંદર હવે તમને એવું લાગ્યું હોય કે આ વિડીયો ઉપયોગ કરતા થશે બીજા વિદ્યાર્થીઓ માટે તો તેની સાથે પણ તમે ત્યાં શેર કરી શકો છો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલને ક્લિક કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ વોચિંગ કીપ શેરિંગ